માળીયાડીનામાં પૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે પટેલ સમાજ ખાતે પટેલ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી કથાનું રસપાન કરી રહ્યા છે. માળીયાડીના પટેલ સમાજ ખાતે પટેલ સમાજના આગેવાન તેમજ મુખ્ય યજમાન ઠાકરસિંહભાઈ જાવિયા સહિત યજમાન પટેલ સમાજના આગેવાન જીવનભાઈ આંકોલ તેમજ નાનજીભાઈ ભાલાણી ડેરીવાળાની આર્થિક સહયોગથી પૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 7/6/2018 રોજ પટેલ સમાજ ખાતે કરવામાં આવતા ભાવિકો કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયા હતા. કથામાં વ્યાસપીઠ ઉપર આચાર્ય વિદ્વાન કથાકાર હિરેનભાઈ કમલપ્રસાદ ભટ્ટ બિરાજી તેમની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં આવતા પ્રસંગો નરસિંહ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉત્સાહભેર ઉજવાઈ રહ્યા છે. આ કથામાં કૃષ્ણ જન્મ મહોત્સવ રંગે ચંગે મનાવી ગોકુલ મથુરા ભગવાનની ઝાંખીના દર્શન કર્યાનો અહેસાસ અનુભવ્યો હતો. હાથી ઘોડા પાલખી જઈ કને આ લાલકીના નાથથી સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા. કથાની પૂર્ણાહુતિ 13/6/2018 રોજ કરવામાં આવનાર છે. ભાગવત કથાના લાભ ભાવિકો બહોળી સંખ્યામાં લઈ રહ્યા છે તેમજ અતિથિ વિશેષ માળીયાહાટીના સરપંચ નટવરસિંહ સિસોદિયાએ ખાસ હાજરી આપી કથાના રસપાનનો લાભ લીધો હતો. પાટીદાર સમાજની અધિક માસ નિમિત્તે સપ્તાહનું આયોજન થયેલું છે. તેમાં ઉછામણી કરી અને મુખ્ય યજમાન તરીકે ઠાકરસિંહભાઈ મંદાભાઈ જાવિયા 55,000 રૂપિયા આપીને થયા છે. ઉપયજમાન તરીકે જીવનભાઈ આકોલા અને નાનજીભાઈ માવજીભાઈ ભલાણી બંને છે. સારો એવો ઉત્સાહથી કથા અત્યારે ચાલુ છે. આજે નંદ ઉત્સવ હતો, રામ જન્મ ઉત્સવ, વરુણ અવતાર ઉત્સવ અને નંદ ઉત્સવ હતો. નંદ ઉત્સવ ગામના દરેક લોકોએ સાથે મળીને સારી રીતે ઉજવો, રાસ લીધો, રાઈ બહુ આનંદ કર્યો અને છેલ્લે દિવસે પૂર્ણાહુતિ દિવસે ગામ સમસ્તનો જમણવાર પણ સમાજ તરફથી રાખવામાં આવ્યો છે. દરેક ભાઈઓએ ઉત્સાહથી ફંડફાળા લખાવેલ છે અને આ કથાનું સારું એવું આયોજન થયેલ છે. એટલે છેલ્લે દિવસે પણ આજે કાન ગોપીનો પણ પ્રોગ્રામ રાખેલ છે અને આ કથાની અંદર દરેક સમાજના લોકો, દરેક વૈષ્ણવ સંપ્રદાયના લોકો કથાની અંદર લાભ લે છે. પંકજ કાર્યનો રિપોર્ટ માળીયાહાટીના.